સૌથી વધુ બટાટાનું ઉત્પાદન કરતા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષથી બટાટાની ખેતી ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહી છે, ત્યારે આ વર્ષે સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયને લઈ ખેડૂતોને બખ્ખા થઈ ગયા છે અને બટાટાના ભાવો આસમાને પહોંચી ગયા છે। ભારતના ઇતિહાસમાં પ્રથમવાર બટાટાના ભાવ આટલે ઊંચે ગયા હોવાનું વેપારીઓ પણ જણાવી રહ્યા છે। ભારતમાં જો કોઈ શાકભાજીનો આહારમાં સૌથી વધુ ઉપયોગ થતો હોય તો તે છે બટાટા, અને એટલા જ માટે બટાટાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે। અને તેમાં પણ વાત કરવામાં આવી ઉત્તર ગુજરાતની, તો દરેક પ્રસંગથી માંડીને હોટલ હોય કે ઘર, બટાટાની સબ્જી અવશ્ય જોવા મળે છે। બટાટાનો આટલો વપરાશ અને માંગ હોવા છતાં સૌથી વધુ બટાટાનું ઉત્પાદન કરતા બનાસકાંઠા જિલ્લાના અને તેમાં પણ ખાસ કરીને ડીસા તાલુકાના ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષોથી બટાટાની ખેતીમાં મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું હતું। પરંતુ આ વર્ષ જે રીતે કોરોનાને લઈ યાદગાર બન્યું છે, તેવી રીતે બટાટાના ભાવોને લઈ પણ ઐતિહાસિક સાબિત થયું છે। સામાન્ય રીતે બટાટાનો 100 રૂપિયા પ્રતિ 20 કિલોનો ભાવ પણ ખેડૂતને મળે તો ખેડૂત સંતોષ માની લેતો હતો, ત્યારે આ વર્ષની વાત કરવામાં આવે તો બટાટાના ભાવો આસમાને પહોંચી ગયા છે અને વર્તમાન સમયમાં બટાટાનો ભાવ 800 રૂપિયા પ્રતિ 20 કિલો સુધી પહોંચી ગયો છે, જેને ચમત્કાર નહીં તો બીજું શું કહેવાય। ડીસાના બજારમાં આજની તારીખમાં પણ બટાટાનો ભાવ 800 રૂપિયા પ્રતિ 20 કિલોએ પહોંચી ગયો છે અને જે ખેડૂતોએ બટાટાનો સ્ટોક કરેલો હતો તે ખેડૂતો અત્યારે માલામાલ થઈ ગયા છે। બટાટાના ભાવો વધવા પાછળનું કારણ જાણવા અમે ખેડૂત પાસે ગયા, ત્યારે ખેડૂતે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા જે નવી કૃષિ નીતિ લાવવામાં આવી છે તેના લીધે બટાટાનો સંગ્રહ શક્ય બન્યો છે અને તેના લીધે ભાવો ઊંચા મળી રહ્યા છે। આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આ એક કાયદો લાવ્યો છે ને, જે કૃષિ બિલ લાવ્યું છે, એ કૃષિ બિલના કારણે આ બટાકાના ભાવમાં તેજી દેખવા મળી છે। આજ જો 70 વર્ષ પહેલાં લાવ્યો હોત તો જે ખેડૂતોએ આત્મવિલોપન કરવું પડ્યું છે અને બટાકા ઉપરથી નફરત કરવી પડી છે કે વેપારીઓએ ફાંસા ખાધા છે ને, એ ફાંસા ન ખાવા પડ્યા હોત। નંબર બે, તમને સાહેબ એવું પણ કહી દઉં છું કે બટાકામાં હજી પણ તેજીનો વાયરો વાગશે, અને બીજી વસ્તુ કહી દઉં સાહેબ, બટાકાના ભાવ જો 700 રૂપિયાથી નીચા થાય ને તો ખેડૂતને પરવડે તેમ નથી। હું તમને કહી દઉં કે રાયડાના ભાવ મણના 80 રૂપિયા, રાયડો વાવવાનો ખર્ચો માત્ર ને માત્ર 4000 રૂપિયા થાય છે, બટાકાના 40000 રૂપિયા થાય છે સાહેબ। અને બટાકા તમે શાકભાજી માનો છો સાહેબ, શાકભાજીનો એ રાજા છે, કિંગ છે, એને 8 મહિના સુધી સંગ્રહી શકાય છે, એટલા માટે બટાકા છે ને એ તેજી આવી છે ને, એ મોટી વાત નથી। પણ મોટી વાત તો એ છે કે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આ કાયદો લાવ્યો છે અને કાયદો લાવ્યો એનાથી હવે ખેડૂત સમૃદ્ધ બન્યો છે, અને સાહેબ ખેડૂત સમૃદ્ધ બનશે એટલે દેશ સમૃદ્ધ બનશે, અને દેશ સમૃદ્ધ બનશે સાહેબ વિશ્વનો અન્નદાતા આ દેશ આપણો ભારત દેશ બની શકશે, એટલે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો પુનઃ આભાર છે। બટાટાના ભાવો આસમાન પર છે અને છેલ્લા ઘણા વર્ષથી બટાટાના ગગડી રહેલા ભાવોને લઈ ખેડૂતોની સાથે સાથે વેપારીઓ પણ ચિંતિત હતા, ત્યારે આ વર્ષે બટાટાના ભાવોમાં આવેલા ઉછાળા વિશે વેપારીઓનું શું માનવું થાય છે તે જાણવા અમે ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ ગણપતલાલ પાસે પહોંચ્યા। ગણપતલાલે જણાવ્યું કે આ વર્ષે આખા ભારતમાં બટાટાનું વાવેતર ઓછું થવા ઉપરાંત કોરોના કાળને લઈ લોકો માંસાહારનો ઉપયોગ ટાળી શાકાહાર તરફ વળ્યા છે અને તેના લીધે બટાટાની માંગમાં વધારો થતાં ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। છેલ્લા 4-5 વર્ષથી આપ જાણો છો એમ, ખેડૂત બટાકાની સતત મંદીના કારણે 15-20% વાવેતર ઓલ ઇન્ડિયામાં ઓછું થયું હતું અને જેની અસર આપણે બનાસકાંઠામાં અને ભારત વર્ષમાં પણ જોવા મળી રહી છે। વાવેતર ઓછું થવાથી ઉત્પાદન પણ 15-20% ઘટ્યું છે અને આ વખતે કોલ્ડ સ્ટોરમાં સંગ્રહ ઓછો થવાથી સતત બટાટામાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે। વર્તમાન સ્થિતિમાં 25 રૂપિયાથી લઈને 35-40 રૂપિયા કિલો સુધી બલ્કમાં બટાટાના ભાવ જોવા મળી રહ્યા છે અને આ વર્ષે કોરોનાના કારણે નોનવેજ જે કન્ઝપ્શન કરતા હતા એના કારણે અત્યારે વેજ તરફ લોકો વળ્યા છે અને એમાં પણ બટાકાની ખપત વધારે જોવા મળી રહી છે અને આ ઐતિહાસિક ભાવો જે આપને જણાવ્યા છે એ ભૂતકાળમાં ક્યારેય જોવા નથી મળી રહ્યા અને નવું જે બટાટા આવવાના છે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવશે ત્યાં સુધી આ ભાવો જળવાઈ રહેશે અને આનાથી પણ ઊંચા ભાવો આવનાર સમયમાં જોવા મળી શકે એવી સંભાવનાઓ છે। ડીસામાં અત્યારે બટાટાના ભાવો ઐતિહાસિક સપાટી વટાવી ચૂક્યા છે, પરંતુ હજુ બજારમાં નવા બટાટા જાન્યુઆરી પહેલાં આવશે નહીં, ત્યારે આગામી 3 માસમાં બટાટાના ભાવો હજુ પણ ઊંચકાઈ શકે તેમ છે।